વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ નંબર નવ સમાંતરવાયુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ ભાગ ત્રણ આ એપિસોડની અંદર આપણે પ્રમેય નંબર નવ પોઈન્ટ બે જોઈશું અગાઉના એપિસોડની અંદર આપણે જોયું કે બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે સમાંતરવાયુ ચતુષ્કોણો એક જ પાયા પર હોય તો સમક્ષેત્ર છે અને બીજું એક પરિણામ આપણે એ જોયું કે બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા અને સમાન પાયા પર હોય એવો એક સમાંતર બાબુ ચતુષ્કોણ અને ત્રિકોણ તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાબુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું હોય છે આ બે પરિણામો ખૂબ જ અગત્યના છે અને એનો ઉપયોગ કરીને હવે આપણે અગાઉના પરિણામો સાબિત કરીશું તો હવે આપણે જોઈશું પ્રમેય નવ પોઈન્ટ બે એક જ પાયા પર અથવા તો સમાન પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે તો મિત્રો તમે આકૃતિની અંદર જુઓ બે સમાંતર રેખાઓ એપી અને બી વચ્ચે આવેલા છે અને સમાન પાયા બીસી પર રચાયેલા છે ત્રિકોણ એ છે અને બીજો ત્રિકોણ છે પીબીસી તો આપણે સાબિત કરવું છે એ બી ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ પીબીસીનું ક્ષેત્રફળ તો હવે એની સાબિતી વિશે વિચારીએ તો તમે જોઈ શકો છો જે મૂળ આકૃતિ હતી એની અંદર થોડો ફેરફાર કરવામાં આવે છે આપણી પાસે જે મૂળ આકૃતિ છે એની અંદર બે સમાંતર રેખાઓ એપી અને રેખા બીસી વચ્ચે આવેલા બે ત્રિકોણ આપેલા છે અને બંનેના પાયા સમાન છે બીસી એક ત્રિકોણ છે એબીસી અને બીજો ત્રિકોણ છે પીબીસી તો એક જ પાયા બીસી અને સમાંતર રેખાઓ બીસી અને એપીની વચ્ચે આવેલા હોય એવા બે ત્રિકોણો એબીસી અને પીબીસી છે તો આકૃતિની અંદર જે ફેરફાર થયો છે એમાં હવે સીડી સમાંતર બી એ તમે અહીંયા જોઈ શકો છો આ આપણે એક રેખાખંડ આપણે દોરીએ છીએ સીડી સમાંતર બી એ અને બીજું દોરીએ છીએ આપણે સીઆર સમાંતર બીપી આ જે સીઆર છે એ બીપીને સમાંતર છે તે રીતે બિંદુ ડી અને આર એ રેખા એપી પર લો તો બે બિંદુ આપણને મળે છે ડી અને આર રેખા એપી પર મળે છે મૂળ આકૃતિમાં આપણે આટલો ફેરફાર કરવો પડે છે એક જ પાયા BC પર આવેલા અને સમાંતર રેખાઓ BC અને AR ની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ બે ચતુષ્કોણો તમને મળે છે એક ચતુષ્કોણ છે એ બી અને બીજો ચતુષ્કોણ છે પી બી સી આર બંનેના ક્ષેત્રફળ પર સમાન થાય છે કારણ કે સમાન પાયો છે BC અને બે સમાંતર રેખાઓ AR અને BC ની વચ્ચે આવેલા છે માટે સમાંતર બાઉ ચતુષ્કોણ એ નું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાઉ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ એને આપણે પરિણામ નંબર એક કહીશું હવે મિત્રો આપણને ખબર છે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ તમે જુઓ બંને ત્રિકોણો બે સમાંતર રેખાઓની વચ્ચે છે અને સમાન પાયા એટલે કે એક જ પાયા ઉપર આવેલા છે બીસી પર આવેલા છે તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ થશે સીડીએ અને બીજું એક પરિણામ મળે છે ત્રિકોણ પી તો ત્રિકોણ પી અને ત્રિકોણ સી આર આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ વિકોણના પીસી દ્વારા રચાતા બે ત્રિકોણો મળે છે અને બંનેના ક્ષેત્રફળ એકરૂપ છે એટલે બે ત્રિકોણ એકરૂપ હોય તો એમના ક્ષેત્રફળ પણ એકરૂપ થાય માટે એ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર એક સમાંતર સમાંતરભાવી ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ હવે તમે અહીંયા જોઈ શકો છો બે સમાંતર રેખાઓ છે એની વચ્ચે એક ત્રિકોણ અને એક સમાંતરભાવી ચતુષ્કોણ છે બંનેના પાયા સમાન છે બીસી તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતરભાવી ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું થાય છે એટલે એબીસીનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતિયાંશ એબીસીડીનું ક્ષેત્રફળ અને બીજું પરિણામ મળે છે આપણે ત્રિકોણ પી બી સી માટે તો ત્રિકોણ પીબીસીનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતિયાં સમાંતર બાબુ ચતુષ્કોણ પીબીસીઆનું ક્ષેત્રફળ તો આ બે પરિણામો આપણને મળે છે પરિણામ એક પરથી આપણે જોઈએ એ બી સી અને પીબીસીના ક્ષેત્રફળ સમાન છે એટલે એરિયા ઓફ એ બરાબર એરિયા ઓફ પીબીસી પ્રમેય નવ પોઈન્ટ ત્રણ જે પ્રમેય આપણે શીખી ગયા પ્રમેય નવ પોઈન્ટ બે એનું પ્રતિ છે એક જ પાયા અથવા તો સમાન પાયા પર આવેલા અને એક જ પાયા અથવા સમાન પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળો ધરાવતા ત્રિકોણો બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય તો જીમાની એક રેખા પાયાને સમાવતી રેખા છે મિત્રો આ પ્રતિજ્ઞા તમે નવ પોઈન્ટ બેની પ્રતિજ્ઞા જોઈએ એનું પ્રતિ છે એટલે આપણે જે સાબિત કરવાનું છે અહીંયા જીમાની એક રેખા પાયાને સમાવતી રેખા છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે તમે આકૃતિમાં જોઈ શકો છો સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડી અને ડીસી પર આપણે લંબ દોરીએ છીએ એન તો ત્રિકોણનું ક્ષેત્રફળ તમે અહીંયા જોઈ શકો ત્રિકોણ એડીસી એકરૂપ ત્રિકોણ સીબીએ કારણ કે વિકર્ણ દ્વારા સમાંતર બાજુ ચતુષ્કોણ બે ત્રિકોણોમાં વેચાય છે જો બે ત્રિકોણો એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ પણ સમાન થાય એટલે એરિયા ઓફ એડીસી બરાબર એરિયા ઓફ સીબીએ અને બીજું પરિણામ આપણને મળે છે જે એડીસીનું ક્ષેત્રફળ છે એ સમાંતરભાવુ ચતુષ્કોણ એ બીસીડીના ક્ષેત્રફળ કરતાં અડધું થાય છે એટલે એરિયા ઓફ એડીસી બરાબર એક દ્વિતિયાંશ એરિયા ઓફ એબીસીડી હવે આપણને ખબર છે કે સમાંતર બાઉ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે સાબિત કરવું છે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આ સમાંતર વાયુ ચતુષ્કોણ પરથી કેવી રીતે આપણે સાબિત કરી શકીએ તે તમે અહીંયા જોઈ શકો છો ને આપણને આ સૂત્ર ખબર છે ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ એ સમાંતર વાયુ ચતુષ્કોણ એબીસીડીના ક્ષેત્રફળ કરતાં અડધું થાય છે એટલે એક દ્વિતિયાંશ હવે સમાંતરવાયુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે પાયો ડીસી અને એને અનુરૂપ વેદ એન છે એટલે કંશમાં લખ્યું છે પાયો ડીસી ગુણ્યા અનુરૂપ વેદ એન એક જ પાયા પર અથવા તો સમાન પાયા અને સમાન ક્ષેત્રફળવા ત્રિકોણોના અનુરૂપ વેદની લંબાઈ સમાન હોય છે મિત્રો આના પરથી તમે ત્રિકોણનું ક્ષેત્રફળ સરળતાથી મળી જાય છે એક દ્વિતિયાંશ પાયો ગુણ્યા વેદ તો ત્રિકોણનું ક્ષેત્રફળ આ રીતે આપણે સાબિત કરી શકીએ સમાન ભાવુ ચતુષ્કોણના ક્ષેત્રફળ પરથી ત્યાર પછી એક જ પાયા અથવા સમાન પાયાવાળા અને સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણોના અનુરૂપ વેદની લંબાઈ સમાન હોય છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે સમાન પાયો ને તમે જે વેદ દોરશો તે સમાન હોય છે તો અહીંયા બંને ત્રિકોણોના ક્ષેત્ર પર સમાન થાય છે એક ત્રિકોણ છે એ એનો પાયો બીસી છે અને બીજો ત્રિકોણ છે પીબીસી એનો પાયો પણ બીસી છે તો બંનેના ક્ષેત્ર પર સમાન થાય છે ઉદાહરણ ત્રણ જોઈશું સાબિત કરો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજન કરે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ત્રિકોણ એ બી સીની અંદર એ એક મધ્યગા છે અને આપણે જે બતાવવું છે એરિયા ઓફ એ બીડી એ બી મધ્યગા દ્વારા ત્રિકોણનું બે ત્રિકોણોમાં વિભાજન થાય છે બીજો ત્રિકોણ છે એ તો બંનેના ક્ષેત્રફળ સરખા થાય છે હવે આપણે શું કરીશું શિરોબિંદુ એમાંથી લમ દોરીશું તો એન લમ બીસી થશે હવે એરિયા ઓફ એ એરિયા ઓફ ત્રિકોણ એ બરાબર એક દૃત્યાંશ પાયો ગુણ્યા વેદ આપણે સૂત્ર ખબર છે અત્યારે સૂત્ર આપણે જોઈ ગયા કે ત્રિકોણનું ક્ષેત્રફળ એક દૃત્યાંશ પાયો ગુણ્યા વેદ જેટલું થાય છે તો ત્રિકોણ એ બીડીનું ક્ષેત્રફળ એટલે એરિયા ઓફ એ બરાબર એક દ્વિત્યાંશ પાયો ગુણ્યા વેદ અહીંયા પાયો શું છે બીડી છે અને વેજ છે એન તો એક દ્વત્યાંશ ગુણ્યા બીડી ગુણ્યા એન હવે આપણે જોઈએ છે કે બીડી એટલે કે બીડીનું જે માપ જે છે અને બીડીનું માપ સરખું છે કારણ કે એડીએ મધ્યગા છે ડીએ રેખાખંડ બીસીનું મધ્ય બિંદુ થશે એટલે બીડી બરાબર સીડી આપણે લખી શકીએ એટલે બીડીના બદલે આપણે સીડી લખીએ છીએ અને જે વેજ છે એનો એ જ રહે છે એન એટલે એક દ્વિતિયાંશ પાયો ગુણ્યા વેદ તો હવે આપણને જે ક્ષેત્રફળ મળે છે એ ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ મળે છે એટલે એરિયા ઓફ એ બરાબર એરિયો ઓફ એસીડી આપણે સાબિત કરી શકીએ છીએ ત્યાર પછી ઉદાહરણ નંબર ચાર એ એક ચતુષ્કોણ છે બી સમાંતર એસી છે તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા બી સમાંતર એસી છે એટલે આ બી બાજુ જે છે એસીને સમાંતર છે અને રેખાડીસીને લંબાવતા બીને ઈ બિંદુમાં છેદે છે હવે રેખાડીસી આપણે લંબાવીશું તો એ બીને ઈ બિંદુમાં છેદે છે તો સાબિત કરો કે ત્રિકોણ એડીનું ક્ષેત્રફળ એ ચતુષ્કોણ એ બી સીડીના ક્ષેત્રફળ જેટલું થાય મિત્રો અહીંયા ત્રિકોણ બી એસી અને ત્રિકોણ ઇ એ એક જ પાયા એસી પર આવેલા છે અને સમાંતર રેખાઓ એસી અને બીની વચ્ચે આવેલા છે ત્રિકોણ બી એસી તમે અહીંયા જોઈ શકો છો આ ત્રિકોણ બી એસી છે અને બીજો ત્રિકોણ આપણે લેવાનો છે ઈ એસી અને પાયો આપણને આપેલો છે એસી આ જે છે પાયો એસી એના પર રચાયેલા છે અને બે સમાંતર રેખાઓ એસી અને બીની વચ્ચે આવેલા છે તો તેઓ સમક્ષેત્ર છે એટલે એરિયા ઓફ બી બરાબર એરિયા ઓફ ઇ હવે આ પરિણામની અંદર બંને બાજુ આપણે એરિયા ઓફ એડીસી આ જે ત્રિકોણ એડીસી છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ ઉમેરીએ છીએ બંને બાજુ પરિણામ આપણી પાસે છે એરિયા ઓફ બી બરાબર એરિયા ઓફ ઇ હવે આ પરિણામમાં ડાબી અને જમણી બંને બાજુએ એરિયા ઓફ એડીસી ઉમેરીએ છે તો શું થશે એરિયા ઓફ બી એસી વત્તા એરિયો ઓફ એડીસી તમે અહીંયા જોઈ શકો છો એડીસી એટલે આ એરિયા છે અને બી એસી બી એ સી એટલે તમને આ ભાગ મળે છે તો જે નવો ભાગ જે રચાય છે એ ત્રિકોણ ચતુષ્કોણ મળે છે એ બી સીડી એટલે એરિયા ઓફ એ બી એ ચતુષ્કોણનું ક્ષેત્ર છે હવે બીજો ભાગ જુઓ જમણી ભાગ જુએ ઇ એસી તો ઈ એસી તમે આકૃતિમાં જોઈ શકો છો ઈ એસી એટલે આ ત્રિકોણ છે અને એની અંદર આ ત્રિકોણનું ક્ષેત્રફળ ઉમેરીએ છીએ એડીસીનું તો આપણને જે મળે છે એ ત્રિકોણ એડીનું ક્ષેત્રફળ મળે છે બરાબર એરિયા ઓફ એડી એટલે એરિ ઓફ એ બરાબર એરિયા ઓફ એડી તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા સરખું થાય છે સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણ ફર્સ્ટ એક્ઝામ્પલ ત્રિકોણ એ બી એક મધ્યગા એડી પર કોઈ બિંદુ ઈ છે તો સાબિત કરો કે એરિ ઓફ એ બરાબર એરિ ઓફ એ ઈ થાય છે તમે આકૃતિમાં જોઈ શકો છો ત્રિકોણ એબીસી બી આપેલો છે એની મધ્યગા તમને એડી આપે છે ડી એ બી સીનું મધ્ય બિંદુ છે બીજું એક મને આપેલું છે આ એડી ઉપર કોઈપણ બિંદુ ઈ આપણે લઈએ છે આ મધ્યગા છે એડી એના ઉપર આપણે બિંદુ ઈ લઈએ છીએ તો તમને અહીંયા જે પરિણામ મળે છે મધ્યગા એડી હોવાથી ત્રિકોણ બે ભાગમાં વેચાય છે એક ત્રિકોણ છે એ બી ડી અને બીજો ત્રિકોણ છે એ બંનેનું ક્ષેત્ર પર સમાન છે અગાઉ આપણે આ પરિણામ જોઈ ગયા છે એટલે એરિયા ઓફ એ બી ડી બરાબર એરિયા ઓફ એડીસી એને આપણે આપ કહીશું પરિણામ નંબર એક આ જ પ્રમાણે ત્રિકોણ ઈ બી સી માટે વિચારીએ ઈ બી સી અને એની મધ્યગા ઈડી થશે તમે અહીંયા જોઈ શકો છો એડી પર આવેલું કોઈ પણ બિંદુ ઈ છે તો ત્રિકોણ ઈ બી સીમાં ઈડી પણ મધ્યગા થશે એટલે એરિયા ઓફ EBD આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને એરિયા ઓફ EDC આ ત્રિકોણનું ક્ષેત્ર બંને ક્ષેત્રફળ સરખા થશે એને આપણે પરિણામ નંબર બે કહીશું હવે તમારે પરિણામ એકમાંથી આ જે પરિણામ એક છે એમાંથી પરિણામ નંબર 2 ને બાદ કરતા તો ડાબી બાજુની બાદ બાકી શું થાય તે જુઓ એરિયા ઓફ એ છે એમાંથી એરિયા ઓફ EBD બાદ કરીશું એટલે આપણને આ ડાબી બાજુનું પરિણામ હશે બરાબર હવે તમે જુઓ પરિણામ એકની જમણી બાજુ એરિયા ઓફ એડીસી છે એમાંથી એરિયા ઓફ ઈડીસી બીજું પરિણામ બાદ કરીશું એટલે આપણને આ પરિણામ મળશે હવે તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં કે એ બી ડી એ બી ડી એટલે આ ભાગ છે અને એમાંથી જો ત્રિકોણ ઈ બીડીનું ક્ષેત્રફળ બાદ કરી નાખવામાં આવે તો તમને ઉપરનો જે ત્રિકોણ જે છે આકૃતિમાં તમે જોઈ શકો છો એ ત્રિકોણ ઇ બી ઈનું ક્ષેત્રફળ મળે છે એ જ પ્રમાણે એડીસી આ એડીસીમાંથી આ નીચેનો જે ત્રિકોણ જે છે નું ક્ષેત્રફળ બાદ કરી નાખવામાં આવે તો આપણને ઉપરનો ત્રિકોણ મળે છે એ ત્રિકોણ જે છે એ સી ઈ એટલે આ ત્રિકોણ તો આ બંને ત્રિકોણો સમક્ષેત્ર છે એટલે એરિયા ઓફ એ બી બરાબર એરિયો ઓફ એસી આપણે સરળતાથી સાબિત કરી શકીએ છીએ એક્ઝામ્પલ નંબર ટુ ત્રિકોણ એ બી સીમાં મધ્ય કે એડીનું મધ્ય બિંદુ ઈ હોય અગાઉની જે આકૃતિ હતી તેમાં એડી ઉપર કોઈ પણ બિંદુ એ આપેલું હતું જ્યારે અહીંયા એડીનું મધ્ય બિંદુ એ રીતું છે તો સાબિત કરો કે એરિયા ઓફ બી બરાબર એક ચતુર્થાંશ એરિયા ઓફ એ બી સી તો તમે અહીંયા જોઈ શકો છો બીડી જે ત્રિકોણ જે છે તે આ છે બીઈડી ત્રિકોણ અને એ બી સી ત્રિકોણ જે છે તે મૂળ ત્રિકોણ છે તો બીડીનું ક્ષેત્રફળ બરાબર એક ચતુર્થાંશ ત્રિકોણ એ નું ક્ષેત્રફળ થાય છે ત્રિકોણ એ માં એડી મધ્યગા છે હવે જો એડી મધ્યગા હોય તો આપણને ખબર છે કે એ નું ક્ષેત્રફળ આ મધ્યગા દ્વારા મૂળ ત્રિકોણ એ નું બે ભાગમાં વિભાજન થાય છે અને બંને ભાગના ક્ષેત્રફળ સરખા છે માટે એબીડી બરાબર એક દુત્યાંશ એરિયા ઓફ એબીસી એ પરિણામ એક મળશે અગાઉ આપણે પરિણામ એ સાબિત કરી ગયા જો એડી મધ્યગા હોય ડી બી સીનું મધ્ય હોય તો ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ અને ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ સમાન થતું હતું હવે આપણે અહીંયા ત્રિકોણ એ બીડીના ક્ષેત્રફળની વાત કરીએ છીએ તો એ ક્ષેત્રફળ એ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં અડધું થાય છે એટલે આપણને પરિણામ હશે એરિયા ઓફ એ બીડી બરાબર એક દ્વિતિયાંશ એરિયા ઓફ એ અને આપણે પરિણામ નંબર એક કહીશું હવે મધ્યગાય એડીનું મધ્ય બિંદુ એ છે તમને જે મધ્યગય એડી આપેલી છે એનું મધ્ય બિંદુ ઈ છે તો એરિયા ઓફ બી તમે જોઈ શકો છો આ ત્રિકોણ બીઈડી એરિયા ઓફ બીડી બરાબર એક દ્વિત્યાંશ એરિયા ઓફ એ બીડી તો તમે એના કરતાં અડધું થશે કારણ કે આ મધ્યગા થવાની તમારી પાસે બી જે છે એડીનું મધ્ય બિંદુ એ છે તો અહીંયા તમને બી એ એક મધ્યગા થશે ત્રિકોણ એ બીડી માટે તો બીડીનું ક્ષેત્રફળ બરાબર એક દૃત્યાંશ એરિયા ઓફ એ બીડી એને પરિણામ નંબર બે કહીશું હવે પરિણામ એક અને બેને સરખાવીએ આપણે તો પરિણામ એક અને બે પરથી આપણને જે પરિણામ મળે છે તે એરિયા ઓફ બીડી એટલે બીડીનું ક્ષેત્રફળ બરાબર તમે અહીંયા જોઈ શકો છો એક દ્વિતિયાંશ એરિયા ઓફ એબીડી છે પરિણામ બેમાં અને એ નું ક્ષેત્રફળ પરિણામ એકમાં આપેલું છે એક દ્વિત્યાંશ એરિયા ઓફ એબીસી એટલે શું થશે એક દ્વિત્યાંશ કંશમાં એક દ્વિત્યાંશ એરિયા ઓફ એબીસી હવે એક દ્વિત્યાંશ ગુણ્યા એક દ્વિત્યાંશ એટલે એક ચતુર્થાંશ થશે એરિયા ઓફ એબીસી આ રીતે આપેલું પરિણામ આપણે સાબિત કરીએ છીએ એરિયા ઓફ બી બરાબર એક ચતુર્થાંશ એરિયા ઓફ એ તો ખૂબ જ સરળતાથી તમે આ બે પરિણામોનો ઉપયોગ કરો તો તમને આ આપેલું પરિણામ સાબિત કરી શકાય છે એક્ઝામ્પલ નંબર થ્રી સાબિત કરો કે સમાંતરવાયુ ચતુષ્કોણના વિકોણો તેને સમાન ક્ષેત્રફળવાળા ચાર ત્રિકોણમાં વિભાજીત કરે છે તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં એક સમાંતરવાયુ ચતુષ્કોણ પીક ક્યુ આર એસ આપેલો છે એના વિકર્ણો છે પી આર અને ક્યુ એસ પરસ્પર ઓ બિંદુમાં દુભાગે છે તો સમાંતર ભાવ ચતુષ્કોના વિકોર્ણો બિંદુ ઓમાં દુભાગે છે તો આપણને શું મળશે પરિણામ પીઓ બરાબર ઓ આર કે પી આરનું મધ્ય બિંદુ ઓ થશે એટલે પીઓ બરાબર ઓ થશે એ જ પ્રમાણે એસક્યુનું મધ્ય બિંદુ ઓ થશે એટલે ક્યુ ઓ બરાબર ઓ એસ ત્રિકોણ પિક્યુ એસમાં પીઓ મધ્યગા છે તમે અહીંયા જોઈ શકો છો ત્રિકોણ પી ક્યુ એસ એમાં પીઓ એક મધ્યગા છે હવે જો પીઓ મધ્યગા હોય તો આ બે ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા થાય એટલે એરિયાઓ પી એસઓ એટલે ત્રિકોણ પી એસ ક્ષેત્રફળ છે અને એરિયાઓ પિક્યુ ઓ એ ત્રિકોણ પિક્યુ ઓનું ક્ષેત્રફળ છે તો આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા થાય છે ત્રિકોણ પિક્યુઆરમાં ક્યુઓ મધ્યગા છે એ જ પ્રમાણે તમે જુઓ ત્રિકોણ છે પી ક્યુ આર એમાં ઓક્યુ એટલે ક્યુ ઓ એ મધ્યગાય છે તો આ બે ત્રિકોણોના ક્ષેત્રફળ પણ કેવા થાય છે સરખા થાય છે એટલે એરિયા ઓફ પી ક્યુ ઓ એટલે આ ત્રિકોણ એનું ક્ષેત્રફળ અને એરિયા ઓફ ક્યુ આર ઓ એટલે આ ત્રિકોણ છે બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા થાય છે એને આપણે પરિણામ નંબર બે કહીશું હવે તમે જુઓ ત્રિકોણ ક્યુ આર એસમાં આરો મધ્યગાય છે તમે અહીંયા જોઈ શકો છો ક્યુ આર એસ આ ત્રિકોણ છે એમાં આર ઓ એ મધ્યગા છે તો આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થશે એટલે એરિયા ઓફ ક્યુ આર ઓ તમે જોઈ શકો છો ક્યુ આર ઓ એટલે આ ત્રિકોણ થશે અને એરિયા ઓફ આર ઓ એ આ ત્રિકોણ બંનેના ક્ષેત્રફળ સરખા છે માટે એરિયા ઓફ ક્યુ આર ઓ બરાબર એરિયા ઓફ આર ઓ પરિણામ નંબર ત્રણ હવે પરિણામ એક બે અને ત્રણ પરથી આપણે જોઈ શકીએ છીએ જે પરિણામ મળે છે એ તમારી સામે છે આ ચારે ચાર ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય છે એરિયા ઓફ પીએસઓ એટલે આ ત્રિકોણ છે અને એરિયો ઓફ પીક્યુ એ તમને આ ત્રિકોણ મળે છે અને એરિયા ઓફ ક્યુઆરઓ એ તમને આ ત્રિકોણ મળે છે અને એરિયો ઓફ આરએસઓ એ આ ત્રિકોણ છે તો આ ચારે ચાર ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે આમ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકોણો તેને સમાન ક્ષેત્રફળવાળા ચાર ત્રિકોણમાં વિભાજીત કરે છે એ પરિણામ આપણે સાબિત કરી શકીએ છીએ એક્ઝામ્પલ નંબર ફોર બે ત્રિકોણો એબીસી અને એબીડી સમાન પાયા એબી પર આવેલા છે જો એ એ રેખાકંડ સીડીને ઓ બિંદુએ દુભાગે તો સાબિત કરો કે એરિયા ઓફ એબીસી બરાબર એરિયા ઓફ એબીડી પહેલાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ માટે લખતા હતા ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ નવા અભ્યાસક્રમમાં તમે જોઈ શકો છો એને એરિયો ઓફ એબીસી અને એરિયો ઓફ એબીડી આ રીતે લખાય છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે એ બી ત્રિકોણ એ બી સી એટલા ઉપરનો ભાગ થાય છે અને બીજો ત્રિકોણ છે એ બી ડી એ નીચેનો ભાગ થાય છે અને બંનેનો પાયો સમાન છે એ બી અને એ બી એ રેખાખંડ સીડી એ બીને રેખાખંડ સીડી ઓ બિંદુમાં દુભાગે છે એટલે આ ભાગ જે છે ઓ અને ઓડી એ સરખું થાય છે ને આપણે સાબિત કરવાનું છે એરિયા ઓફ એબીસી બરાબર એરિયા ઓફ એબીડી આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું થાય છે તો ત્રિકોણ એડીસીમાં તમે અહીંયા જોઈ શકો છો ત્રિકોણ એ તો એની અંદર એઓ મધ્યગા છે આ ત્રિકોણની અંદર એઓ મધ્યગા છે એટલે તમને આ બે ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન થશે માટે એરિયા ઓફ એસીઓ અને એરિયા ઓફ એડીઓ તો આ બંને ત્રિકોણોના ક્ષેત્ર પર સમાન છે એને આપણે પરિણામ નંબર એક કહીશું આ જ પ્રમાણે તમે અહીંયા જુઓ ત્રિકોણ બીસીડીમાં આ ત્રિકોણ બીસીડીની અંદર બીઓ મધ્યગા છે તો આ બે ત્રિકોણોના ક્ષેત્રફળ પર પણ સમાન થશે એટલે એરિયો ઓફ બીસીઓ એટલે આ ત્રિકોણ છે બરાબર એરિયા ઓફ બીડીઓ એટલે આ નીચેનો ત્રિકોણ છે બંને ત્રિકોણોના ક્ષેત્ર પર સમાન થાય છે પરિણામ નંબર બે કહીશું પરિણામ એક અને બે પરથી તો તમારે શું કરવાનું છે પરિણામ એક અને બે ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ સાથે એટલે આપણને એક પરિણામ મળશે એરિયા ઓફ એસીઓ એની અંદર એરિયા ઓફ બી ઉમેરી દો બરાબર એ જ પ્રમાણે જમણી બાજુએ ઓફ એડીઓ વત્તા એરિયા ઓફ બીડીઓ તો તમે અહીંયા જોઈ શકો છો આ બે ત્રિકોણોનું ક્ષેત્રફળ કોના જેટલું થાય છે તમે આકૃતિમાં ધ્યાન આપો એસીઓ અને બીજો ત્રિકોણ છે બી તો તમને મળે છે ત્રિકોણ એ બી ક્ષેત્રફળ એટલે ડાબી બાજુનું પરિણામમાં ત્રિકોણ એ બી ક્ષેત્રફળ મળે છે તે જ પ્રમાણે જમણી બાજુનું પરિણામ જુઓ એ ડીઓ એટલે આ ત્રિકોણ હશે અને બીજો ત્રિકોણ છે બીડીઓ એટલે આ ત્રિકોણ થશે આ બંને ત્રિકોણોથી જે ત્રિકોણ રચાય છે એ ત્રિકોણ એ બીડીનું ક્ષેત્રફળ છે માટે આપણે સાબિત કરી શકીએ છીએ એરિ ઓફ એ બી બરાબર એરિ ઓફ એ એક્ઝામ્પલ નંબર ફાઈવ ત્રિકોણ એ ની બાજુઓ બીસી સી એ અને એ ના મધ્ય બિંદુઓ અનુક્રમે ઈ અને એફ છે તો સાબિત કરો કે પહેલું પરિણામ છે બી એફ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બીજું પરિણામ છે એરિયા ઓફ ત્રિકોણ ડીઈ એફ બરાબર એક ચતુર્થાંશ એરિયા ઓફ એ બી સી ત્રીજું પરિણામ છે એરિયા ઓફ બી એફ બરાબર એક દ્વિત્યાંશ એરિયા ઓફ એબીસી તમે આકૃતિ જોઈ શકો છો આકૃતિની અંદર ત્રિકોણ એબીસી છે એબીનું મધ્ય બિંદુ છે એફ ત્યાર પછી બીસીનું મધ્ય બિંદુ છે ડી અને એસીનું મધ્ય બિંદુ છે ઈ તો પહેલું પરિણામ આપણે સાબિત કરવા માટે બી એફ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ સાબિત કરવું છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો ત્રિકોણ એ બી સીમાં એસીનું મધ્ય બિંદુ છે ઈ અને બીજું છે એ બીનું મધ્ય બિંદુ છે ડી તો આ મધ્ય બિંદુ તમને આપેલું છે એક તો તમે ત્રિકોણ એ બી અંદર એસીનું મધ્ય બિંદુ છે અહીંયા એપ છે સોરી ઈના બદલે અહીંયા એપ છે ત્યાર પછી એ પર જુઓ એ બીનું મધ્ય બિંદુ છે ડી એ બરાબર છે હવે ઇડી સમાંતર એ બી ઈડી સમાંતર એ તો તમે અહીંયા જોઈ શકો છો ઈડી સમાંતર એ બી એ એસીનું મધ્ય એ આપેલું છે અને એ બીનું મધ્ય આપણને ડી છે જેની જગ્યાએ અહીંયા બી સીનું મધ્ય બિંદુ ડી થશે એટલે ઈડી સમાંતર એ એ પરિણામ આપણને મળે છે કે અહીંયા જે રેખાખંડ બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ આપણે પરિણામ અગાઉ ભણી ગયેલા ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય છે તો અહીંયા રેખાખંડ ઈડી એ એબીને સમાંતર છે આપણે અહીંયા એસીનું મધ્ય બિંદુ ઈ ધ્યાનમાં લેવાનું છે અને બીસીનું મધ્ય બિંદુ ડી ધ્યાનમાં લેવાનું છે અહીંયા બીસીના બદલે અહીંયા થોડી ટાઈપિંગમાં મિસ્ટેક છે એ બી છપાઈ ગયું છે એ બીના બદલે આપણે આવશે બીસી હવે ઈડી સમાંતર એ બી થયા બીજું એક પરિણામ તમે એ પણ જોઈ ગયા જો ઈડી એ એબીને સમાંતર હોય તો ઈડી એ બીને પણ સમાંતર થાય અને ઈડીનું માપ એ એબી કરતાં અડધા માપનું હોય છે કારણ કે બે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય છે અને એના માપ કરતાં અડધા માપનું હોય છે આ એક પરિણામ અગાઉ આપણે જોઈ ગયા છે એટલે ઈડીનું માપ એ બી કરતાં અડધું થશે હવે ઈડી સમાંતર એફબી અને ઈડી બરાબર એક દ્વિત્યાંશ એબી તો એ બીનું મધ્યબિંદુ એપ હોવાથી તમે અહીંયા જોઈ શકો છો એ બીનું મધ્ય બિંદુ છે તો એફ બરાબર એક દ્વિતિયાંશ એબી થશે માટે ઈડી અને એફબી એ સરખા થશે આ ઈડીનું માપ અને એફબીનું માપ સરખું થશે તો તમે અહીંયા જોઈ શકો છો આ ચતુષ્કોણ બીડી ઈ ઈડી સમાંતર એફબી અને ઈડી બરાબર એફબી છે એટલે ચતુષ્કોણ બી ડીઈએફમાં સમ સામેની બાજુઓ સમાંતર છે સમસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાંતર અને સરખામ આપની છે માટે ચતુષ્કોણ બી ડીઈએફ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ આપણે સરળતાથી આપણે સાબિત કરી શકીએ છીએ ત્યાર પછી પરિણામ નંબર બે એરિયા ઓફ ડી એફ બરાબર એક ચતુર્થાંશ એરિયા ઓફ એ તો તમે અહીંયા જોઈ શકો છો ડીએફ એટલે જે મધ્ય બિંદુઓને જોડવાથી જે ત્રિકોણ રચાય છે તમે વચ્ચેના ભાગમાં જોઈ શકો છો લાલ રંગની રેખાઓ દ્વારા રેખાખંડ દ્વારા તો ડીએફ એ આ ત્રિકોણ છે અને મૂળ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં એનું ક્ષેત્રફળ એક ચતુર્થાંશ ભાગનું થાય છે તો એક પરિણામ આપણે હમણાં જ સાબિત કરી ગયા કે બીડીઈએફ સમાંતર બાજુ ચતુષ્કોણ અને એનો વિકર્ણ છે ડીએફ આ ડીએફ એનો વિકર્ણ છે તમે અહીંયા જોઈ શકો છો બી ડીએફ આ સમાંતર બાયુ ચતુષ્કોણ છે અને એ એનો એક વિકર્ણ છે તો શું થશે આ બે ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા વિકર્ણ દ્વારા સમાંતર બાયુ ચતુષ્કોણો બે ત્રિકોણોમાં વિભાગ થાય છે આ બંને ત્રિકોણો સમક્ષેત્ર છે માટે એરિયા ઓફ ડીએફ બરાબર એરિયા ઓફ બી તો આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન છે એને આપણે પરિણામ નંબર એક કહીશું આ જ પ્રમાણે બીજો એક સમાંતર બાયુ ચતુષ્કોણ તમને મળે છે તમે આકૃતિમાં જોઈ શકો છો એ એફ ડી ઈ તો એનો પણ વિકર્ણ ઇ એફ છે તો આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા થશે એટલે એરિયા ઓફ ડી ઈ એફ બરાબર એરિયા ઓફ એ એફ ઈ તો એ ત્રિકોણ છે એ એફ ઇ અને પેલો ત્રિકોણ જે છે ડી ઈ એફ તો આ સમાંતર બાઉ ચતુષ્કોણમાં આ બે ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા થાય છે એને આપણે પરિણામ નંબર બે કહીશું બીજો એક સમાંતર ભાવ ચતુષ્કોણ તમને મળે છે ડી એફ ઇ તમે અહીંયા જોઈ શકો છો ડી એફ ઇ આ સમાંતર બાઉ ચતુષ્કોણ છે અને વિકર્ણ છે ઈડી આ વિકર્ણ દ્વારા એ સમાંતર બાબુ ચતુષ્કોનું બે ત્રિકોણોમાં વિભાજન થાય છે બંને ત્રિકોણો સમક્ષેત્ર છે એટલે એરિયા ઓફ ડીએફ બરાબર એરિયા ઓફ સીડીઈ એટલે ઉપરનું ત્રિકોણ છે સીડીઈ આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન છે તો આપણને ત્રીજું પરિણામ મળે છે ત્રણે ત્રણ પરિણામોનો ઉપયોગ કરીએ પરિણામ એક બે અને ત્રણ પરથી તો બધા ત્રિકોણોના ક્ષેત્ર પર તમને આકૃતિમાં ચાર ત્રિકોણો જોવા મળે છે તો આ ચારે ચાર ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા છે એને જો આપણે લખવું હોય તો એરિયા ઓફ એફ બરાબર એરિયા ઓફ બીડીએફ બરાબર એરિયા ઓફ એ એફ ઇ બરાબર એરિયા ઓફ સીડી એના બરાબર ધારો કે આપણે એક્સ ધારી લઈએ તો આ બધા ત્રિકોણોનું ક્ષેત્રફળ છે આનું ક્ષેત્રફળ પણ એક્સ છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ એક્સ છે આ વચ્ચેનો ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ એક્સ છે અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ એક્સ છે હવે એરિયા ઓફ એબીસી એરિયા ઓફ એબીસી મૂળ ત્રિકોણ જુઓ મૂળ ત્રિકોણ છે એરિયા ઓફ એબીસી અને એની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી આપણને વચ્ચે જે ત્રિકોણ રચાય છે એ ડીઈ એફ છે અને એના દ્વારા બીજા ત્રણ ત્રિકોણો તમે જોઈ શકો છો તો એરિયા ઓફ ડી એફ વત્તા એરિયા ઓફ બી એફ એરિયા ઓફ એ એફ ઇ વત્તા એરિયા ઓફ સીડી આ બધાની કિંમત આપણે એક્સ ધારી છે એટલે એક્સ વત્તા એક્સ વત્તા એક્સ વત્તા એક્સ બરાબર ચાર એક્સ એક્સ ચાર વખત છે એટલે એની કિંમત હશે ચાર એક્સ બરાબર ચાર ગુણ્યા હવે એક્સ જે છે એ બધા ત્રિકોણો માટે આપણે એક્સ ધરા છે તો આપણે અહીંયા લખીશું એરિયા ઓફ ડી એફ એટલે તમને પરિણામ તમે સાબિત કરી શકો છો એરિયા ઓફ એ બી બરાબર ફોર ટાઈમ્સ એરિયા ઓફ ડીએફ હવે ડી એફને આપણે સૂત્રનો કરતાં બનાવીએ એરિયા ઓફ ડીએફ બરાબર આ ચાર જે છે એ એબીસી તરફ જશે એટલે એક ચતુર્થાંશ થઈ જાય છેદમાં આવશે એક ચતુર્થાંશ એરિયા ઓફ એબીસી આ રીતે ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડતા જે ત્રિકોણ રચાય છે એ ડીઈએફનું ક્ષેત્રફળ એ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં ચોથા ભાગનું છે એમ આપણે સાબિત કરી શકીએ છીએ ત્રીજું પરિણામ જુઓ એરિયા ઓફ બીડીઈએફ તમે એક ચતુષ્કોણ મળે છે સમાનતા બધું ચતુષ્કોણ છે બીડીઈએફ એનું ક્ષેત્રફળ એક દ્વિતિયાંશ એરિયા ઓફ એ જેટલું થાય છે આપણે સાબિત કર્યું છે અહીંયા સમાનતા બા ચતુષ્કોણ છે બીડીઈ એનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં અડધું થાય છે એમાં આપણે સાબિત કર્યું છે તો તમે અહીંયા જોઈ શકો છો એરિયા ઓફ બી ડીઈએફ તે એરિયા ઓફ બી ડીઈએફ વચ્ચે એક વિકોણ છે ડીએફ એના દ્વારા બે એકરૂપ ત્રિકોણોમાં એ વિભાજન પામે છે તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ એરિયા ઓફ બી ડીઈએફ બરાબર ટુ ટાઈમ્સ એરિયા ઓફ ડીએફ તો આ એક બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા છે માટે આ જે ત્રિકોણ જે છે ડી એફ કરતાં આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બમણું થશે અને પરિણામ બે પરથી પરિણામ બે હમણાં જ આપણે સાબિત કરી ગયા એરિયા ઓફ ડીએફ બરાબર એક ચતુર્થાંશ એરિયા ઓફ એ બી સી ક્ષેત્રફળ એ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં ચોથા ભાગનું છે એટલે એક ચતુર્થાંશ એરિયા ઓફ એ થશે હવે આ બંને પરિણામનો આપણે ઉપયોગ કરીએ અહીંયા ઓફ બીડીઈએફ બરાબર બે ગુણ્યા એરિયા ઓફ ડીએફ છે તો આ પરિણામ જે છે આ પરિણામની અંદર મૂકી દો ડીએફના બદલે આપણે મૂકીશું એક ચતુર્થાંશ એરિયા ઓફ એબીસી એટલે નવું પરિણામ જે તમને મળશે માટે એરિયા ઓફ બી બરાબર બે ગુણ્યા આ બે તો છે જ હવે એરિયા ઓફ ડીએફ તો સૂત્ર પ્રમાણે શું થાય છે એક ચતુર્થાંશ એરિયા ઓફ એબીસી તો એને મૂકી દો એટલે ગુણ્યા એક ચતુર્થાંશ એરિયા ઓફ એબીસી તમે અહીંયા સાદરૂપ આપશો તો ચાર છે એટલે બે ગુણ્યા બે એટલે બે ને બે નીકળી જશે અને છેદમાં બે બાકી રહેશે એટલે એક દૃત્યાંશ એરિયા ઓફ એબીસી થશે માટે આપણું ત્રીજું પરિણામ જે છે એરિયા ઓફ બીડીએ બરાબર એક દૃત્યાંશ એરિયા ઓફ એબીસી આપણે સાબિત કરી શકીએ છીએ એક્ઝામ્પલ સિક્સ ચતુષ્કોણ એબીસીડીના બીસીડીના વિકોણો એસી અને બીડી પરસ્પર ઓ બિંદુમાં ઓબી અને ઓડી થાય એ રીતે છેદે છે તમે આકૃતિમાં શરત આપી છે તમે જોઈ શકો છો ચતુષ્કોણ એ બી સી ડી એના વિકર્ણ છે એસી અને આ વિકર્ણ બીડી પરસ્પર ઓ બિંદુમાં એવી રીતે છેદે કે જેથી ઓબીનું માપ અને ઓડીનું માપ સરખું થાય છે અહીંયા સમાંતર બાળુ ચતુષ્કોણ છે એમ આપેલું નથી એટલે ઓસી અને ઓએ સરખા થાય છે એ આકૃતિમાં આપેલું નથી પણ એક શરત આપી છે કે બંને વિકર્ણો એવી રીતે છેદે છે કે જેથી ઓબીનું માપ અને ઓડીનું માપ સરખું થાય છે ફક્ત એક વિકર્ણના માટે આ માપો સરખા થાય છે પછી શરત આપી છે જો એ બી બરાબર સીડી હોય એટલે એ બીનું માપ અને આ સીડીનું માપ સરખું હોય તો આપણે સાબિત કરવાનું છે પહેલું પરિણામ એરિયા ઓફ ડીઓસી બરાબર એરિયા ઓફ એઓબી તે એરિયા ઓફ ડીઓસી જુઓ ડીઓસી એટલે આ ત્રિકોણ છે એને એરિયા ઓફ એઓ બી એટલે આ ત્રિકોણ છે તો આ ત્રિકોણના ક્ષેત્ર પર સરખા થાય છે એમ સાબિત કરું છે બીજું પરિણામ છે એરિયા ઓફ ડીસીબી તમે અહીંયા જોઈ શકો ડીસી બી એટલે આ છે અને બીજું છે એરિયા ઓફ એસી એ સી બી આ બંનેના ક્ષેત્ર પર સમાન થાય છે એનું કારણ છે તમે અહીંયા જોઈ શકશો પાયો સમાન છે એટલે એ પરિણામનો ઉપયોગ કરીશું એટલે બીજું પરિણામ આપણે સરળતાથી સાબિત કરી શકીશું અને બે સમાંતર રેખાઓની વચ્ચે બંને ત્રિકોણો આવેલા છે ત્રીજું પરિણામ જે છે એમાં ડીએ સમાંતર સીબી છે ડીએ અને સીબી સમાંતર છે તો તમે જોઈ શકો છો આ ડીએ અને સીબી એ સમાંતર છે અથવા એ સીડી એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણે બેમાંથી એક પરિણામ સાબિત કરીશું એક બાજુ સમસમયની સરખી જ છે તો એ અને સીડી એ બીનું માપ અને સીડીનું માપ સરખું છે ત્રીજા પરિણામની અંદર જો આ પરિણામ આપણે ઉમેરી દઈએ ડીએ સમાંતર સીબી થાય તો આ ડીએ અને સીબી જો સમાંતર હોય તો આપણે એમ કહેશો અથવા તો એમ પણ સાબિત કરી શકાય કે એબીસીડી એક સમાંતર બાહુ ચતુષ્કોણ છે એટલે આ સમાંતર બાઉ થશે એટલે આપોઆપ આ ચતુષ્કોણ સમાંતર બાહુ ચતુષ્કોણ થઈ જશે તો પહેલા પરિણામનો વિચાર કરીએ પરિણામ નંબર એક એરિયા ઓફ ડીઓ બરાબર એરિયા ઓફ એઓ હવે આ પરિણામ આપણે સાબિત કરવું હોય તો તમે અહીંયા જોઈ શકો છો ત્રિકોણ ડી ઓ સી તો આ ત્રિકોણ છે ડીઓ સી તો એના પર ડીમાંથી ઓ સી ઉપર એક વેદ દોરેલો છે અને એ જે લંબ જે છે એનો લંપાત છે એમ એ જ પ્રમાણે એઓ બી એઓ બી આ ત્રિકોણ છે બંને સમસામેના ત્રિકોણો છે તો એઓ ની અંદર શિરોબિંદુ બીમાંથી માંથી એ પર લંબ દોરેલો છે અને એનો લંપાત છે એટલે આપણે ડીએમ લમ એસી એટલે આપણે એસી વિકર્ણ એસી છે ત્રિકોણની આ બાજુ થશે ત્રિકોણ તમે જુઓ ડીઓસી તો એની બાજુ થશે ઓસી અને એના ઉપર વેદ છે પણ અહીંયા જે ચતુષ્કોણની વાત કરી છે એમાં એસી એ વિકર્ણ છે અને આપણે એસી પર વેદ દોરીએ છીએ એટલે અહીંયા લખવું હશે તો આપણે આ રીતે જ લખી શકીશું ડીએમ લમ એસી અને બીએન લંબ લમ એસી બીએન પણ એસી પર દોરેલો લંબ છે અને ડીએમ પર એસી પર દોરેલો લંબ છે તો તમને બે ત્રિકોણો મળે છે ત્રિકોણ ડી એમ ઓ અને ત્રિકોણ બી એન ઓ તમે અહીંયા જોઈ શકો છો ત્રિકોણ ડી એમ ઓ એટલે આ ત્રિકોણ હશે કાટકોણ ત્રિકોણ છે અને બીજો ત્રિકોણ મળે છે બી એન ઓ આ થશે આ બે ત્રિકોણો માટે આપણે વિચારવાય છે ત્રિકોણ ડી એમ ઓ અને ત્રિકોણ બી એન હવે અભિકોણો અભિકોણો એટલે એક્સ આકાર તમે જુઓ બે રેખાઓ એકબીજાને છે દે તો અભિકોણો રચાય તો અભિકોણ એક્સ આકાર છે તો આ બે ખૂણાઓ અભિકોણ થશે તો ખૂણો તમે અહીંયા જોઈ શકો છો ડીઓ એમ એટલે આ ખૂણો થયો અને બીજાની અંદર આપણે જોઈશું બી ઓ એન એટલે આ ખૂણો થયો તો આ ખૂણો અને આ ખૂણો બંને અભિકોણો છે એટલે અભિકોણો કેવા હોય છે એકરૂપ હોય છે બીજું આ બંને ત્રિકોણોની અંદર આ કાઠ ખૂણો છે આ પણ કાઠ ખૂણો છે કાઠ ખૂણાઓ એકરૂપ છે તો ખૂણો ડી એમ ઓ અને બીજો કાટખૂણો થશે ડી એન ઓ આ બંને કાઠ ખૂણાઓ સરખા છે બીજું એ જોઈશું આપણે અહીંયા કે ઓડી આ ઓડીનું મારે અને નું માપ છે એ રકમમાં જ આપેલું છે કે એવી રીતે છેદે છે કે જેથી આ વિકાણમાં ઓબી અને ઓડી સરખા થાય એટલે આ આપેલું છે તમે અહીંયા જોઈ શકો છો અભિકોણો છે કાઠ ખૂણા છે અને એક બાજુ છે તો તમે અહીંયા જોઈ શકશો કે ખૂબ ખૂબ બા શરત મુજબ તો ખૂણો ખૂણો બાજુ અભિકોણો એક ખૂણો છે કાઠ ખૂણાઓ એકરૂપ છે એ પણ ખૂણો છે અને આ બાજુ છે તો બંને ત્રિકોણો ખૂખુબા શરત મુજબ એકરૂપ થાય છે ત્રિકોણ ડીએમઓ એકરૂપ ત્રિકોણ બી હવે જો બે ત્રિકોણ એકરૂપ હોય તો અનુરૂપ બાજુઓના માપ એકરૂપ હોય છે એટલે ડીએમ બરાબર બી આ જે વેદ દોરેલો છે એસી પર એ ડીએમનું માપ અને બી એનનું માપ સરખું થાય છે હવે એરિયા ઓફ ડીઓસી આપણે ખબર છે ત્રિકોણનું ક્ષેત્રફળ એક દ્વિતિયાંશ પાયો ગુણ્યા જેટલું થાય છે તો એ સૂત્રનો ઉપયોગ કરીશું એરિયા ઓફ ડીઓસી બરાબર એક દુત્યાંશ પાયો છે ઓસી આ ત્રિકોણો પાયો છે ઓસી અને વેજ છે ડીએમ એટલે એક દ્વિત્યાંશ ઓસી ગુણ્યા ડીએમ બરાબર એક દ્વિત્યાંશ હવે ડીઓસીનું ક્ષેત્રફળની જ વાત કરી છે ડીઓ તો તમે અહીંયા જોઈ એક તો અહીંયા ઓએ તમે અહીંયા જોઈ શકો છો ઓએ અને વેજ છે બી એન તો ત્રિકોણો બંને છે બંને ત્રિકોણ એકરૂપ છે એટલે ઓ એ ગુણ્યા બી એ તો હવે તમને કયું ક્ષેત્રફળ મળે છે એરિયા ઓફ એઓ બી આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે એટલે એરિયા ઓફ ડીઓ અને એરિયા ઓફ એઓબી બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન છે એમ આપણે સાબિત કરી શકીએ છીએ પરિણામ નંબર બે જુઓ એરિ ઓફ ડીસીબી એરિ ઓફ ડીસીબી એટલે આ થશે આ ત્રિકોણ છે ડી સી બી અને બીજું છે એરિયા ઓફ એસી બી હવે અગાઉના પરિણામનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છે કે એરિયા ઓફ ડીસી બી અને એરિયા ઓફ એ સી બી પણ આ ચતુષ્કોણની અંદર આ સમાંતર બાબત ચતુષ્કોણ છે એ આપેલું નથી એ શરત આપી નથી હં અહીંયા વિકર્ણ બે ભાગમાં એક વિકર્ણ બે ભાગમાં વેચાય છે એટલે ઓડીનું માપ અને ઓબીનું માપ સમાન છે જ્યારે ઓએ અને ઓસીનું માપ સમાન થાય છે એવું અહીંયા આપેલું નથી તો આપણે પરિણામ નંબર એકનો ઉપયોગ કરવો પડશે પરિણામ એક મુજબ એરિયા ઓફ ડીઓ અને એરિયા ઓફ એઓ સમાન છે એરિયા ઓફ ડીઓ એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન છે એની અંદર બંને બાજુએ ડાબી બાજુએ અને જમણી બાજુએ આપણે એક ત્રિકોણનું ક્ષેત્રફળ ઉમેરીએ છીએ બી ઓસી તો ડાબી બાજુમાં તમે એરિ ઓફ બી એડ કરો અને જમણી બાજુમાં પણ તમારે એરિયા ઓફ બી ઉમેરો તો નવું પરિણામ તમને આ રીતે મળે છે એરિયા ઓફ ડીઓસી વધતા એરિયા ઓફ બી બરાબર એરિયા ઓફ એઓ બી એરિયા ઓફ બી થાય છે હવે આ બે ત્રિકોણોના તમે ડાબી બાજુમાં ક્ષેત્રફળોનો સરવાળો જુઓ એક તો ડીઓ એટલે આ ત્રિકોણ છે અને એની અંદર આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ ઉમેર્યું છે બી તો તમને જે મળે છે ત્રિકોણ ડીસી નું ક્ષેત્રફળ મળશે આ બે ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો એ ત્રિકોણ ડીસી ના ક્ષેત્રફળ જેટલો થાય છે એટલે ડાબી બાજુએ લખાશે એરિયા ઓફ ડીસીબી એ જ પ્રમાણે જમણી બાજુએ જુઓ એરિયા ઓફ એઓબી તો ત્રિકોણ એઓબી એ આ છે અને એની અંદર આપણે ત્રિકોણ બી નું ક્ષેત્રફળ ઉમેર્યું છે તો આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો એ ત્રિકોણ એસીબી જેટલો થશે એટલે જમણી બાજુનું પરિણામ આવશે એરિયા ઓફ એસીબી આમ આપણે પરિણામ સાબિત કરી શકીએ છીએ એરિયા ઓફ ડીસીબી બરાબર એરિયા ઓફ એસી પરિણામ નંબર ત્રણ ડીએ સમાંતર સી અથવા આપણે સાબિત કરવું છે એ એક સમાંતર બાબુ ચતુષ્કોણ છે તો તમે અહીંયા જોઈ શકો છો ત્રિકોણ ડીસીબી ડીસી બી અને ત્રિકોણ એસી એક જ પાયા એસી પર આવેલા છે એક જ પાયા એસી પર આવેલા છે તમે ફરી જુઓ ત્રિકોણ ડીસી બી ડીસી બી અને ત્રિકોણ છે એસી બી તો અહીંયા એક સમાન પાયો છે બંને ત્રિકોણોમાં ડીસી બીમાં પણ બીસી છે અને ત્રિકોણ એસી બીમાં પણ બીસી છે તો અહીંયા એસીના બદલે શું આવશે સમાન પાયા બીસી પર આવેલા છે પરિણામ બે મુજબ પરિણામ બેની અંદર તમે જોઈ શકો છો એરિ ઓફ ડીસીબી એટલે એરિયા ઓફ ડીસી બરાબર એરિયો ઓફ એસી આપણે સાબિત કર્યું છે અને બંનેનો પાયો સમાન છે હવે પાયો સમાન હોય તો તમે અહીંયા જોઈ શકો છો જે ડીએ જે છે એ બીસીને સમાંતર થાય બે ત્રિકોણોના ક્ષેત્ર પર ક્યારે બંને ત્રિકોણોના ક્ષેત્ર પર સમાન થાય જ્યારે એ ત્રિકોણ સમાન પાયા પર આવેલો હોય તો બંને ત્રિકોણ ડીસીબી અને ત્રિકોણ એસીબી એનો પાયો સમાન છે બીસી અહીંયા એસી છપાયું છે એસીના બદલે બીસી આવશે અને બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોવાને કારણે જે પાયો બીસી છે અને એની સામેની બાજુને સમાવતી રેખા ડીએ એ બંને સમાંતર હોય તો જ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન થાય છે અગાઉ આપણે આ પરિણામ સાબિત કરી ગયા છે એટલે ડીએ સમાંતર સીબી તો એનો શું થયો બે સમાંતર રેખાઓની વચ્ચે આ બે ત્રિકોણ આવેલા છે અને બંને એક જ પાયા પર રચાયેલા છે તો ક્યારે આ શક્ય બને સમસામેની બાજુઓની જોડ એ જે રેખાઓ સમાંતર હોય તો અને એ ક્યારે શક્ય બને જો આ ચતુષ્કોણ એ બી સમાંતર વાયુ ચતુષ્કોણ હોય તો જ આ શક્ય બને છે એટલે અહીંયા ડીએ સમાંતર સીબી અથવા આપોઆપ સાબિત થાય છે કે એ બી એક સમાંતર ભયુ ચતુષ્કોણ છે એક્ઝામ્પલ નંબર સેવન ત્રિકોણ એ બી બાજુઓ એ અને એસી પર અનુક્રમે ડી અને ઈ બિંદુઓ એવી રીતે આવેલા છે કે જેથી એરિયા ઓફ ડી બરાબર એરિયા ઓફ ઇ થાય તો સાબિત કરો કે ડી ઈ સમાંતર બી હવે આકૃતિની અંદર આપણે જોઈએ કે શરત કઈ આપી છે તમને આપેલું છે એક ત્રિકોણ એ છે અને એ અને એસી પર અનુક્રમે ડી અને ઈ બિંદુઓ એવી રીતે આવેલા છે એ મધ્ય આપેલા નથી એબીનું બીનું મધ્ય બિંદુ ડી નથી અને એસીનું મધ્ય બિંદુ ઈ નથી પણ એબી અને એસી પર એબી પર ડી બિંદુ છે અને એસી પર ઈ બિંદુ આવેલું છે અને આ બે બિંદુઓને જોડતો રેખાખંડ એટલે ડી થશે ને બીજું એક પરિણામ છે જેથી એરિયા ઓફ ડીબીસી તો ડી બી સી એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને એરિયા ઓફ ઈ બી બી સી આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા આપેલા છે તો સાબિત કરો કે ડી સમાંતર બીસી થાય એટલે આ જે બે બાજુઓ પર જે બિંદુ આવેલા છે ડી અને ઈ એને જોડતો રેખાખંડ એ ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર છે એમ સાબિત કર્યું છે તો બિંદુઓ ડી અને ઈ એ અનુક્રમે એબી અને ઇસી પર આવેલા છે તમને રકમમાં જે શરત આપી છે એના આધારે અને બીજું એક પરિણામ તમને રકમમાં આપેલું છે આપેલું છે એરિયા ઓફ ડીબીસી બરાબર એરિયા ઓફ ઇબીસી થાય છે હવે આ બંને ત્રિકોણો તમે જુઓ ત્રિકોણ ડી બી ડી એનો પાયો એક જ છે બીસી અને બીજો ત્રિકોણ જે છે ઇ એનો પાયો પણ બીસી છે એ સમાન પાયા બીસી પર આવેલા છે બીજું બંને ત્રિકોણોના ક્ષેત્ર સરખા છે આ ક્યારે શક્ય બને જો ડી સમાંતર બીસી હોય બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોવા જોઈએ ત્રિકોણો અને એક જ પાયા પર રચાયેલા હોવા જોઈએ તો બંનેના ક્ષેત્રફળ સરખા થાય અહીંયા ક્ષેત્રફળ સમાન છે પાયો એક છે તો કઈ શરત બાકી રહી છે આ બંને ડી અને બીસી સમ જે સમાંતર રેખાઓની જોડ જે છે તો એ સમાંતર હોય તો જ આ શક્ય બને છે એટલે ડી સમાંતર બીસી આપણે સાબિત કરી શકીએ છીએ એક્ઝામ્પલ નંબર એટ ત્રિકોણ એ બી બાજુ બી સીને સમાંતર રેખા એક્સ વાય છે જો બી સમાંતર એસી અને સીએફ સમાંતર એ અને રેખા એક્સ વાય એ બી અને સીએફને અનુક્રમે ઈ અને એફ આગળ છેદતી હોય તો સાબિત કરો કે એરિયા ઓફ એ બરાબર એરિયા ઓફ એ આકૃતિમાં તમે જુઓ એક ત્રિકોણ એ સી તમને આપેલો છે અને બાજુ બીસીને સમાંતર રેખા એક્સ વાય છે આ બાજુ બી છે એને સમાંતર રેખા આ એક્સ વાય છે હવે એક્સ વાય એ બીને આ જે બી જે છે બાજુ તમે અહીંયા બાજુ વધારે ત્રિકોણની બહાર છે બી અને બીજી બાજુ છે સી એફ એ આ સી એફ બાજુ છે ને અનુક્રમે ઈ અને એપમાં છેદે છે તો બીને ઈમાં છેદે છે રેખા એક્સ વાય અને સી એફને એપમાં છેદે છે તો સાબિત કરો કે એરિયા ઓફ એ બી એરિયો ઓફ એ બી ઈ એટલે આ ત્રિકોણ થશે આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને બીજો ત્રિકોણ છે એરિયો ઓફ એસી એફ આ ત્રિકોણનું ક્ષેત્ર બંને ક્ષેત્રફળ સમાન છે તો જે શરત આપી છે એનો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા બીસી સમાંતર ઈ વાય છે તમે જોઈ શકો છો આ બીસી સમાંતર ઇ વાય કારણ કે એક્સ વાય રેખા રેખા એક્સ વાય એ બીસીને સમાંતર છે જો રેખા એક્સ વાય અને રેખા એક્સ વાય પર જ બિંદુ રેખા એક્સ વાય શું કરે છે બીને ઈમાં છેદે છે અને સીએફને એફમાં છેદે છે એનો અર્થ રેખા એક્સ વાય અને રેખા ઈ એફ એ બંને સમાન રેખાઓ થઈ તો અહીંયા બીસી સમાંતર ઈ વાય છે તો આ જે ઈવાય જે છે એ બાજુ છે અને આ બીસી છે બંને એકબીજાને સમાંતર છે અને બીજું પરિણામ તમે જુઓ બી સમાંતર સી એફ છે આ જે બી છે એ સિવાયને સમાંતર છે એટલે બી અને સી વાય સમાંતર છે બીજી એક જોડ સમાંતર બાજુઓની એ આપણને મળે છે બીસી અને ઈ વાય તો સામેની બાજુઓ બંને સમાંતર છે અને અહીંયા પરિણામ આવે છે બી અને એસી સમાંતર છે એના પરથી તો ચતુષ્કોણ જે છે બીસી વાય તમે અહીંયા જોઈ શકો છો ચતુષ્કોણ બી સી વાય ઇ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ત્રિકોણ એ બી ત્રિકોણ એ બી ઈ એટલે આ ત્રિકોણ હશે અને સમાંતર બાયુ ચતુષ્કોણ બી વાય સમાંતર ચતુષ્કોણ બી વાય એ સમાન પાયા બી પર રચાયેલા છે તમે ફરી આ જોઈ શકો છો બંને ચતુષ્કોણ અને ત્રિકોણ ત્રિકોણ છે એ બી ઈ આ ત્રિકોણ છે એમાં પાયો છે બી હવે સમાંતર બાયુ ચતુષ્કોણની વાત કરીએ બી વાય એનો પાયો પણ અહીંયા બી છે બીજું આ બી અને વાય સી બંને સમાંતર છે બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે ઈ બી અને એટલે કે ઈ બી અથવા તો બી અને એ સી આ રેખા બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય અને એક જ પાયા બી પર આવેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાઉ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધા માપનું હોય છે અગાઉ આપણે જોઈ ગયા બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય અને એક જ પાયા પર આવેલા હોય એવો સમાંતર બાઉ ચતુષ્કોણ અને ત્રિકોણ આપેલું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બહુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું થાય છે તો એરિયા ઓફ એ બરાબર એક 2 એરિયા ઓફ બી સી થાય છે એના પરિણામ નંબર એક આપીશું આપણે બીજું પરિણામ જુઓ CF સમાંતર બી એક્સ છે તો તમે અહીંયા જુઓ સી એફ સમાંતર બી એક્સ આ થાય છે અને XF સમાંતર BC છે તમે જુઓ એક્સ એફ એ સમાંતર BC છે કારણ કે સી એફ એ બીને સમાંતર છે તો સી એફ સી એફ આ છે અને એ એ ને સમાંતર છે હવે એ ને સમાંતર હોય તો એક્સેફ સમાંતર બી થાય તો ચતુષ્કોણ બી એ સમાંતર બાહુ ચતુષ્કો તમે અહીં જોઈ શકો છો બી એફ એક્સ તો આ સમાંતર ચતુષ્કોણ છે હવે ત્રિકોણ એસી વિચાર કરીએ ત્રિકોણ એ અને સમાંતર ચતુષ્કોણ બી સી એફ એક્સ આ બંને એક ત્રિકોણ છે અને એક સમાંતર બાયુ ચતુષ્કોણ બંનેનો પાયો સમાન છે સી એ સમાન પાયો છે ફરી જુઓ ત્રિકોણનું નામ છે એ સી એફ એનો પાયો છે સી અને સમાંતર બાયુ ચતુષ્કોણની વાત કરીએ બી એફ એક્સ એનો પાયો પણ સી જ છે એટલે એક ચતુષ્કોણ છે સમાંતર બાયુ ચતુષ્કોણ અને એક ત્રિકોણ છે બંનેનો પાયો સમાંતર છે અને સમાંતર રેખાઓ આ સી એફ અને એ બીની વચ્ચે આવેલા છે તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાયુ ચતુષ્કોણ બી સી એફ એક્સના ક્ષેત્રફળ કરતાં અડધું થાય એટલે માટે એરિ ઓફ એ સી એફ બરાબર એક દુત્યાંશ એરિ ઓફ બી સી અગાઉનું પરિણામ જે આપણે સાબિત કર્યું હોય એને ફરી પાછું યાદ કરો કે તમને જે ત્રિકોણ આપેલો હતો એ ત્રિકોણ હતો એ બી ઈ એટલે આ છે એ એનો પાયો સમાન છે એટલે પાયો છે બી અથવા તો ઈ બી અને સમાંતર બાજુ ચતુષ્કોણની જે વાત કરેલી એ બી સી વાય ઈ હતું એનો પાયો પણ આ ઈ બી છે અને બંનેના પાયા એક જ છે અને બે સમાંતર રેખાઓ ઈ બી એટલે કે બી અને એ સી એની વચ્ચે આવેલા છે તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણ બી સી વાયના ક્ષેત્રફળ કરતાં અડધું થાય છે એ પરિણામ નંબર એક હતું અને ત્રિકોણ એ સીએફ માટે સમાંતર બાયુ ચતુષ્કોણ છે બી સી એફ એક્સ એના ક્ષેત્રફળ કરતાં અડધું થાય છે તો આપણને આ બે પરિણામો મળે છે હવે બંને પરિણામ પરથી આપણે વિચારીશું સમાંતર બાજુ ચતુષ્કોણ બી સી વાય ઈ બી સી વાય એટલે આ સમાંતર બાયુ ચતુષ્કોણ છે બીજો સમાંતર બાયુ ચતુષ્કોણ છે બી સી એફ એક્સ એ સમાન પાયા બીસી પર છે બંને સમાંતર તો એક ચતુષ્કોણ છે આ છે અને બીજો ચતુષ્કોણ આ રીતે આપેલો છે બંનેનો પાયો સમાન છે બીસી અને બે સમાંતર રેખાઓ એક તો BC અને બીજી રેખા છે EF એફ એની વચ્ચે આવેલા છે તો આ બંને સમાંતર બાઉ ચતુષ્કોણો સમક્ષેત્ર છે એટલે એરિયો ઓફ બી સી અને એરિયો ઓફ બી એફ એક્સ સમાન છે માટે એરિયો ઓફ બી સી બરાબર એરિયો ઓફ બી સી એફએક્સ એને પરિણામ નંબર ત્રણ કહીશું હવે આ ત્રણે ત્રણ પરિણામોનો જો આપણે ઉપયોગ કરીએ પરિણામ એક બે અને ત્રણ પરથી તો પરિણામમાં શું હતું આ બંને ચતુષ્કોણો સમક્ષેત્ર છે બીજું અહીંયા જે ત્રિકોણ જે છે એ બી ઈ એનું ક્ષેત્રફળ એ સમાંતર બાઉ ચતુષ્કોણ બી સી વાય ઇના ક્ષેત્રફળ કરતાં અવઢું થતું હતું અને આ તરફનો જે ત્રિકોણ જે છે એ એફ એનું ક્ષેત્રફળ એ સમાંતર બહા ચતુષ્કોણ બી સી એફ એક્સ એના ક્ષેત્રફળ કરતા વધુ હોત અને આ બંને ચતુષ્કોણો સમક્ષેત્ર હોવાથી બંને ત્રિકોણો પણ કેવા થાય છે સમક્ષેત્ર થાય છે માટે એરિયા ઓફ એ એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને એરિયા ઓફ એ એફ એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ આ બંને ત્રિકોણો સમક્ષેત્ર છે એમ આપણે સાબિત કરીશું એટલે માટે આપેલું પરિણામ સાબિત થાય છે એક્ઝામ્પલ નંબર નાઇન તમે અહીંયા જોઈ શકો છો સમાંતર ભયુ ચતુષ્કોણ એ બી સીડીની એક બાજુ એ બીને બિંદુ પી સુધી લંબાવતા તમે અહીંયા જુઓ સમાંતર ભયુ ચતુષ્કોણ આપેલો છે એ બી સીડી આ ઉપરના ભાગમાં ચતુષ્કોણ છે એ બી સીડી આ સમાંતર ભયુ ચતુષ્કોણ છે એની એક બાજુ એ બીને પી બિંદુ સુધી લંબાવેલી છે એટલે એ બી એ પી બિંદુ સુધી લંબાવેલી છે બિંદુ એમાંથી તમે અહીં જોઈ શકો છો બિંદુ એમાંથી સીપીને સમાંતર રેખા હવે તમારે સી અને પીને જોડી દે છે એ ને આપણે પી સુધી લંબાવેલી છે સી અને પીને આપણે જોડી દઈએ છીએ તો આ સીપીને સમાંતર રેખા દોરેલી રેખા એ સી તમે અહીંયા જોઈ શકો છો આ સી ને લંબાવો તો એને ક્યુમાં મળશે જે રીતે આપણે એ ને લંબાવીએ છીએ તો પીમાં મળે છે એ જ પ્રમાણે સી ને લંબાવતા એ ક્યુમાં મળે છે પણ એ કઈ રેખા છે સીપીને સમાંતર રેખા એટલે આ એક ક્યુ થશે જે સી બીને ક્યુ બિંદુમાં મળે છે જેથી કરીને સમાંતર બાઉ ચતુષ્કોણ પી બી બને છે તો આ પી એ પણ સમાંતર બાઉ ચતુષ્કોણ બને છે તો સાબિત કરો કે એરિયો ઓફ એબીસીડી બરાબર એરિયા ઓફ પી બી ક્યુઆર આ બંને સમાંતર બાઉ ચતુષ્કોણો સમક્ષેત્ર છે એમ સાબિત કરવાનું છે તો અહીંયા આપણે કામ કરવું પડશે એસી અને પીક્યુ તમે અહીંયા જોઈ શકો છો એસી અને પી આ વિકર્ણ સમાંતર ભાવુ ચતુષ્કોણ છે એ બી સીડી એમાં વિકર્ણ એસીને આપણે દોરવાનો છે અને બીજો સમાંતર ભાવ ચતુષ્કોણ છે પી બી એમાં વિકર્ણ પિક્યુને દોરવાનો છે તો આ પિક્યુને આપણે દોરી દઈશું તો તમને આકૃતિ આ રીતે મળશે સમાન દબાવુ ચતુષ્કોણ એ બી આપણે વિકર્ણ એસી દોરીએ છીએ એટલે આપણને આ મળશે બીજો સમાંતબાયુ ચતુષ્કોણ છે પી બી ક્યુ આર એમાં વિકર્ણ દોરતા ક્યુ મળશે તો આ બંને વિકર્ણો તમે જોઈ શકો છો તો જે મૂળ આકૃતિ હતી જે આકૃતિમાં શરત આપેલી હોય તો વિકર્ણ દોરતા આકૃતિમાં શું ફેલ થાય છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ બીજું એક પરિણામ આપણને એ મળે છે એરિયા ઓફ એબીસી તમે અહીંયા જોઈ શકો છો એરિયા ઓફ એબીસી અને એરિયા ઓફ પી બી ક્યુ એ સમાન છે એરિયા ઓફ એ બરાબર એરિયા ઓફ પી ક્યુ એરિયા ઓફ એ એટલે આ ત્રિકોણનું ક્ષેત્રપટ હશે અને એરિયા ઓફ પીબી ક્યુ એટલે આ ત્રિકોણનું ક્ષેત્રપટ હશે બંને સમાન છે અગાઉના પરિણામોનો આપણે ઉપયોગ કરીએ તો તમને આ બે ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા મળે છે હવે એરિયા ઓફ એ બી ક્ષેત્રફળ કોના દ્વારા રચાય છે સમાંતર બાબુ ચતુષ્કોણ એ બી ડીને એક વિકર્ણ એસી બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે બંને ત્રિકોણ એકરૂપ હો હતી ત્રિકોણ એ અને ત્રિકોણ એ બંને એકરૂપ છે એટલે બંનેના ક્ષેત્રફળ સમાન છે માટે એરિયો ઓફ એ બરાબર એક દ્વિતિયાંશ એરિયો ઓફ એ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એ બી ક્ષેત્રફળ એ સમાનતાભાવ ચતુષ્કોણ એ બી ક્ષેત્રફળ કરતાં અડધું થાય છે એ જ પ્રમાણે એરિયો ઓફ પીબી ક્યુ ત્રિકોણ છે પી બી ક્યુ તો આ ત્રિકોણ કેવી રીતે રચાય છે સમાંતરભાવુ ચતુષ્કોણ છે પી બી ક્યુ આર એને એક વિકર્ણ પી ક્યુ છેદે છે તો આ બંને ત્રિકોણો સમક્ષેત્ર છે હવે આપણે વાત કરવાની છે ત્રિકોણ પીબી ક્યુનું ક્ષેત્રફળ તો ત્રિકોણ પીબી ક્યુનું ક્ષેત્રફળ એ સમાંતરભાયુ ચતુષ્કોણ પીબી ક્યુ આરના ક્ષેત્ર પર કરતા હોય છે એટલે આપણે એરિયા ઓફ પીબી ક્યુના બદલે શું લખી શકીશું એક દ્વિતિયાંશ એરિયા ઓફ પીબી ક્યુઆર માટે પરિણામ થશે એક દ્વિત્યાંશ એરિયા ઓફ બરાબર એક એરિયા ઓફ પીબી ક્યુ એક દૃત્યાંશ એક બંને બાજુથી કાઢી નાખો તો માટે આપણને પરિણામ હશે એરિયા ઓફ બરાબર એરિયા ઓફ પીબી તો આ રીતે આપણે આ પરિણામ સાબિત કરી શકીએ છીએ તો મિત્રો અહીંયા આ આકૃતિની અંદર તમે જોયું તો આપણે જે પરિણામોનો ઉપયોગ કરીએ છીએ એક તો સમાંતર બાળુ ચતુષ્કોણ આપેલો હોય અને એને એક વિકર્ણ બે ત્રિકોણોમાં વિભાજન કરે છે તો બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા થાય છે બીજું બંને ત્રિકોણોના ક્ષેત્રફળ એ સમાંતર બાળુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું થાય છે તો આ પરિણામની અંદર આ દાખલાની અંદર તમે જોયું જે સાબિતી આપણે આપીએ છીએ તો આ એક જ પરિણામ જો તમને ખબર હોય કે સમાંતર બાળુ ચતુષ્કોણમાં વિકર્ણ દ્વારા બે ત્રિકોણ રચાય છે બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા છે અને એ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધા થાય છે તો આટલું ખબર હોય તો તમે ખૂબ જ સરળતાથી તમે આ પરિણામો સાબિત કરી શકો છો થેન્ક યુ વેરી મચ